हेलो एवरीवन, केम छो बदा? मजा में छो ने? आजे आपणे गुजराती विषयनी अंदर आपणो 13मो पाठ स्क्रीन ऊपर तमने आपेलो ज छे, छतां पण आपणे समझीए छीए। भारत रत्न डॉक्टर आंबेडकर, नाम तो बधाए सांभळेलुं ज हशे खरुं ने? तो शुं छे आंबेडकर विषयनी माहिती, એ આ પાઠની અંદર સરસ રીતે રજૂ કરી છે। ચાલો સમજતા જશું। આપણા પાઠના લેખિકા છે હાસ્યદા પંડ્યા, એમણે આ પાઠની રચના આપણને સમક્ષ રજૂ કરી છે। પ્રસ્તુત એકમમાં લેખિકાએ દલિતો, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યોનો ટૂંકો પરિચય કરાવ્યો છે। ડૉક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી હતી। તેઓને ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। હવે એક આ એકમ આપેલો છે, એમાં જે લેખિકા એટલે કે હાસ્યદા પંડ્યાએ એમાં શું રજૂ કર્યું છે, તો કહે છે કે દલિતો હોય, પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટેના પોતે આખું પોતાનું જીવન છે એ સમર્પિત કરી દીધું એવા આપણા ડૉક્ટર ભીમરાવ આંબેડકર, એમના જીવનના અને એમના કાર્યોનો એક આખો ટૂંકો પરિચય આપણને આ એકમમાં આપ્યો છે। હવે આપણે એ પણ ઓળખીએ છીએ કે ડૉક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને પોતે બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી હતી, એટલે કે એમને બીજા નામથી જોઈએ તો બંધારણના ઘડવૈયા તરીકે પણ આપણે એમને ઓળખી શકીએ છીએ। આ સિવાય તેઓને ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં પણ આવ્યા હતા। ચાલો હવે શરૂ કરીએ છીએ પાઠ આપણો। આશરે 100-125 વર્ષ પહેલાંની આ ઘટના છે। 6 વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે। એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે। માતૃસુખ ગુમાવનાર પુત્રના વાકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે। ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે। મારા આ સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું લઈ શકીશ? થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો। હવે આપણે આ ઘટના જે છે એ કેટલા વર્ષ પહેલાંની કીધી છે, તો કે છે કે 100-125 વર્ષ પહેલાંની ઘટના છે। અને જ્યારે આંબેડકર પોતે કેટલા વર્ષના હતા, 6 વર્ષના હતા, નાની વયના હતા, ત્યારે પોતે તેમની માતાને ગુમાવી ચૂક્યા હતા। એમના પિતા, એમનું નામ છે રામજીભાઈ, એ એક લશ્કરી શાળામાં પોતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। હવે માતૃસુખ ગુમાવનાર આ પુત્રના વાંકડિયા વાળમાં પોતે હાથ પસવારી રહ્યા હતા, એટલે કે રામજીભાઈ પોતે। ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો હતો। કહે છે કે મારા સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન હું લઈ શકીશ? એવા એ પોતે પ્રશ્ન કરે છે કે આ નાનો દીકરો છે, 6 વર્ષનો છે અને એમની માતા જતી રહી છે, એટલે કે દેહાવસાન થઈ ગયું છે, એમની માતા મૃત્યુ પામ્યા છે। તો હવે એવડા નાના બાળકને મોટો કરવો, બરાબર, તો એમની માતાનું સ્થાન હું કદાચ લઈ શકીશ એવું એમના પિતા રામજીભાઈ છે એ આંબેડકરના માથા ઉપર હાથ ફેરવીને બોલી રહ્યા છે। થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો, એટલે કે થોડી વારમાં જ એમણે પોતે નિર્ધાર કરી લીધો। શું? તો કહે છે કે નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ, ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે। પિતાએ પુત્રને હૈયા સરસો ચાપી દીધો। પછી એમના પિતાએ મક્કમ નિર્ધાર કરી લીધો, એટલે કે અડગ નિર્ણય કરી લીધો। શું? તો કહે છે કે નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ, ત્યારે એની માતાને છે એ સાચી શ્રદ્ધાંજલિ જ મળશે। એમ કરી અને એમણે પોતે એમના પુત્રને હૈયા સારસો ચાંપી દીધો, એટલે કે છાતીએ વળગાડી દીધો। 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। એ 6 વર્ષના બાળકનું જે આપણે ઉપર ચર્ચા કરતા હતા કે એમની માતાને ગુમાવી દીધા છે એવડી નાની વયે, એ બીજું કોઈ જ નહીં પણ કોનું હતું, તો એ પોતે આંબેડકર એટલે કે બાબા સાહેબ આંબેડકર પોતે જ।
એમનું મૂળ નામ ભીમરાવ હતું. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. દલિતો અને પીડિતો માટે જીવનને સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો. હવે આખું દલિતો અને પીડિતો માટે પોતે આખું પોતાનું જીવન છે એ સમર્પિત કરનાર એવા આપણા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? તો કે છે કે જન્મ એમનો મધ્યપ્રદેશ રાજ્યની અંદર મહુ ગામમાં થયો હતો અને 14 એપ્રિલ 1891ની સાલમાં થયો હતો. ભીમરાવ પોતે રંગે ગૌવર્ણા હતા. એમનું કપાળ છે ને એ વિશાળ હતું, વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખ ઠરે, નાક છે એ ટચુકડું પણ આંખો પાણીદાર. પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોડ સારી પેઠે પામ્યા. પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. હવે એમનો પરિચય આપણને આપ્યો, એમનું કપાળ કેવું કીધું, વિશાળ હતું, એમના વાળ વાંકડિયા હતા અને બધા એની સામે જોવે ને તો બધા ઠરી જાય એવા સરસ એમનો વાળ હતા. એમનું નાક છે એ ટચુકડું હતું પણ એની આંખો છે એ પાણીદાર હતી. અને પરિવારમાં પોતે સૌથી નાના એટલે મા બાપનો લાડકોડ સારી પેઠે પામ્યા હોય, પરંતુ દુર્ભાગ્યવશ એમનું માતાનું સુખ છે એ એમનાથી વહેલું છીનવાઈ ગયું. જે આપણને હમણાં જ કીધું ને ઉપર કે 6 વર્ષની નાની વયે એમની માતા મૃત્યુ પામ્યા હતા. એ જમાનામાં આગળ જોઈએ તો કે છે કે એ જમાનામાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં, ઉચ્ચ નીચના ભેદભાવ પાર વિનાના ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું. એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ વાત એને ભારે કઠતી હતી. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. રત્ન તે કાંઈ ઢાંક્યું રહે. ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી. હવે જો કહે છે કે એ જમાનામાં જ્યારે આ 100-125 વર્ષ પહેલાંની ઘટનાની જ્યારે ચર્ચા કરીએ છીએ, ભીમરાવનો પરિચય મેળવ્યો ત્યારની વાત છે, તો કહે છે કે એ જમાનામાં સમાજની અંદર જ્ઞાતિ પ્રથાનું દૂષણ એ જોરશોરમાં ચાલતું હતું. ઊંચ નીચના પણ એટલા જ ભેદભાવ પાર વિનાના જોવા મળતા હતા. ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું. એમને એ ગમતું નહોતું. શું કામ? તો કે છે કે ભણવામાં પોતે એટલા તેજસ્વી હતા, એટલા હોશિયાર હતા, પણ એમને આ જ્ઞાતિ પ્રથાના દૂષણથી એમનું આ અપમાન છે એ ખૂબ એમને લાગી આવતું. બધા એમનું અપમાન કરતા હતા. એ સમયની વાત છે કે એ સમયે કોઈની આવડત જોવામાં આવતી નહીં કે એ કેટલા પોતે હોશિયાર છે એવું જોવામાં આવતું નહીં, પણ શું જોવાતું? તો કે છે કે જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ વાત એને ભારે કઠતી હતી. એટલે કે જ્ઞાતિથી જ જો તમે આગળ વધે એ વખતમાં એવું ચાલતું હતું, બરાબર, પહેલાંના જમાનાની વાત. તો એ ભીમરાવને ગમતું નહીં. પોતે મોટા થઈને આ અન્યાયનો વિરોધ કરશે ને એવો એમણે સંકલ્પ કરેલો હતો. એટલે એવો એણે મનથી જ સંકલ્પ કરી લીધો કે હું જ્યારે મોટો થઈશ ને ત્યારે સૌથી પહેલો તો હું આ અન્યાયનો વિરોધ કરીશ. કે આવું અન્યાય હોય? જ્ઞાતિમાં જો તમે ઉચ્ચ જ્ઞાતિ ધરાવતા હોય તો તમને બધે જ માનથી બોલાવવાના, તમે નીચ જ્ઞાતિમાં હોય, નીચલા વર્ણમાં હો, બરાબર, તો તમારી સાથે અપમાનભર્યું જ વર્તન કરવામાં આવે એવું એ ભીમરાવ સાથે પણ થતું હતું. એ એમને નહોતું ગમતું. એટલે એમણે સંકલ્પ કરેલો હતો મનથી કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું આ અન્યાયનો વિરોધ કરીશ. રત્ન તે કાંઈ ઢાંક્યું રહે. હવે કોઈ પણ એવા રત્ન કલાકારો મોટા મોટા બની ગયા હોય, તમે વાત જોયા હોય કે બધાનો પરિચય પણ તમે સાંભળેલો હોય, બરાબર, તો એવા એવા રત્નો છે એ કાંઈ ઢાંક્યા રહે નહીં. એવા જ આપણા ભીમરાવ પણ હતા, એક સારા એવા રત્ન, એ કાંઈ ઢાંક્યા રહે ખરા.
જો હવે કહે છે ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા, એમની પ્રતિભાથી એટલે કે એટલું એમનું જે ભણવામાં હોશિયાર હતા તો એ પ્રતિભા એમની જે દેખાતી હતી એનાથી પરિચિત કોણ કે છે કે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી અને પછી તો ભીમરાવના પગે પાંખો જ ફૂટી. એટલે કે ભીમરાવના પગે પછી શું થયું તો કે છે કે પાંખો ફૂટી. પાંખો ફૂટી એટલે કે ઉડવા લાગ્યા એમ નહીં, પાંખો ફૂટી એટલે કે એમને આગળ વધવાનો મોકો મળ્યો. ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળી એટલે તેઓ આગળ ભણવા માટે ગયા. આગળ પછી કહે છે કે સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. વિદેશમાં પણ ભીમરાવ એ વાજ વિદ્યા પ્રેમી રહ્યા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા હતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમએ, પીએચડી અને ડી લેટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ તેમણે લંડન જઈને કર્યો. હવે આગળ જોઈએ તો કહે છે કે સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક મળી. સ્નાતક એટલે કે 12મું ધોરણ પાસ થઈ ગયા પછી આગળ એમને વિદેશ જવાની તક મળી અને ચોમેર અંધકારમાં જાણે એક ઉજાસનું કિરણ પ્રગટ્યું. એટલે કે એમને પોતાને વિદેશ જવાની તક મળીને એવું જોઈને એવું સાંભળીને એક કિરણ ન પ્રગટ્યું હોય, એક ચારે બાજુ અંધકાર જ હોય એવું અપમાન થતું હતું જ્ઞાતિનું ને એનું, તો કહે છે કે એક કિરણ પ્રગટ્યું, એક અંધકારમાંથી એક કિરણ પ્રગટ્યું, ઉજાસનું કિરણ. અને પોતે શું કર્યું તો કહે છે કે વિદેશમાં પણ એઓ એટલા જ વિદ્યા પ્રેમી રહ્યા, એમને વિદ્યા પ્રત્યે ખૂબ જ ભાવ હતો. એની પાસે પોતાની આર્થિક તંગી હોવા છતાં, આર્થિક એટલે કે પૈસે એટલા બધા હતા નહીં એમની પાસે, તો આર્થિક તંગી હોવા છતાં પોતે પેટે પાટા બાંધીને એટલે કે ઘણું બધું કરકસર કરીને પણ તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. એટલે કે એમને પોતાને જે રસ હતો જે બાબતમાં એમાં એ પૈસા ખર્ચા કરતા હતા. ભીમ હવે ક્યાં બની ગયા, એમને કઈ પદવી મળી તો કે છે કે ડૉક્ટરની પદવી મળી ગઈ. એટલે કે પોતે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમએ અને પીએચડી પછી એમણે ડી લીટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી લીધી. અને આ સિવાય એમણે કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ એમણે ક્યાં પૂરો કર્યો, લંડન જઈને કર્યો. આગળ જોઈએ તો કહે છે કે ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય એ પોતાના વાંચનમાં જ વ્યતીત થતો. ડૉક્ટર આંબેડકરને પુસ્તક પ્રત્યે ખૂબ જ લગાવ હતો. એટલે કે એમને આપણને એ પણ જાણીને આનંદ થશે, શું તો કે છે કે સમયનું મૂલ્ય તો એ ખાસ સમજતા હતા. એટલે એમનો જે નવરાશનો સમય, ફુરસદનો સમય જે કહીએ આપણે, એ પોતે ક્યાં તો કે કોઈ બીજી આડાવડી વાતોમાં કે કોઈ વધારાની ચર્ચામાં કાઢતા નહીં, પણ એ શેમાં કાઢતા, વાંચનમાં જ વ્યતીત કરતા. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકની ખરીદી કરતા હતા. હવે આગળ જોઈએ તો કહે છે કે એટલા એમણે ગ્રંથોનો સંગ્રહ કર્યો હતો કે પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી બને તો જ નવાય. ડૉક્ટર બાબાસાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય. એ એટલા બધા પુસ્તક પ્રેમી બન્યા હતા કે ન અમુક સમયે પુસ્તકો માંડ માંડ મળતા હોય એવા પુસ્તકો એમને મેળવવા માટે એ ક્યાં જતા તો કે છે કે વહેલી સવારે ઘણા કિલોમીટરો લાંબું અંતર કાપીને એટલે કે પગે ચાલીને એ પોતે વાંચનાલયે જતા. વાંચનાલય એટલે આપણે હાલ એમને કહીએ લાઇબ્રેરી, બરાબર, પુસ્તકાલય. એટલે કે પોતે ત્યાં જતા, ચાલીને ત્યાં જતા, મોડે સુધી એ વાંચનાલયમાં બેસીને વાંચ્યા જ કરે, ત્યાંથી આવીને પાછું વાંચવાનું છે ને નવાઈ ભરી વાત.
હવે એ તો ત્યાં સવારથી પહોંચી જાય, ત્યાં બેસીને એ ઘણા કલાકો સુધી વાંચ્યા જ કરે, અને ત્યાંથી પણ પાછા ઘરે આવે, એટલે કે લાઇબ્રેરી પરથી વાંચીને પાછા ઘરે આવે તો પણ એમ નહીં કે ચાલો હવે આરામ કરી લઈ કે થોડુંક કંઈક બીજી વસ્તુ કરી લઉં, પણ નહીં, ત્યાંથી આવીને પણ પાછા શું કરતા, આવીને પાછું વાંચવાનું જ કાર્ય કરતા. જો તો આ તમને નવાઈ ભરી વાત લાગે છે. આ સિવાય આગળ શું કહે છે એનું, તો કહે છે કે સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. તે એટલે સુધી કે એમની જ ઓફિસના પટ્ટાવાળા પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. હવે જો એટલો બધો એમણે સંઘર્ષો વેઠ્યા હતા કે આટલું બધું ઉચ્ચ દરજ્જાનું શિક્ષણ, એ વખતે આટલું બધું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું એ સહેલી બાબત હતી નહીં. એમને પાછું શિષ્યવૃત્તિ મળી હતી અને સ્નાતક થયા પછી પણ એમણે આગળ અભ્યાસ કર્યો, ડૉક્ટરની પદવી મેળવી. એ સિવાય એમણે કાયદા અને અર્થશાસ્ત્રનું શિક્ષણ પણ પોતે લંડન જઈને પૂરું કર્યું. તો આટલું બધું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું, ઉચ્ચ દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી પણ જો એ વ્યક્તિને નોકરી તો મળી ગઈ, એટલે કે ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ આપણે સમજીએ ને આગળ કે શું હતું, જ્ઞાતિ પ્રથાનું દૂષણ ચાલતું હતું. એટલે એ વખતે જ આ બધું ચાલતું હતું, સામાજિક દૂષણો ચાલતા હતા, અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. અસ્પૃશ્યતા એટલે કે એમની જે કાસ્ટ હતી, બરાબર, જ્ઞાતિ હતી, એ નીચલા વર્ણમાં હતા પોતે, એટલે નીચલા જાતિના લોકોને ત્યારે જ્ઞાતિ પ્રથા જે ચાલતી હતી એમાં એમને સામું પણ જોવે નહીં, એમનો કોઈ વાત માને નહીં કે એમની સાથે કોઈ વાત કરવા તૈયાર થાય નહીં. આવો બધા રિવાજો ચાલુ હતા. ઉચ્ચ જ્ઞાતિના લોકો સાથે જ બધાએ બોલવાનું, નીચલી જ્ઞાતિના લોકોની સામે પણ જોવું એ પાપ ગણાતું હતું એ સમયમાં. તો ભીમરાવ તો નીચલી જ્ઞાતિના હતા, એટલે એ સુધી પણ, એટલે કે એને કેવો કડવો અનુભવ થયો નોકરી મળ્યા બાદ પણ. તો કહે છે કે એમની જ ઓફિસનો પટ્ટાવાળો, એટલે પોતે સાહેબ હતા ભીમરાવ, તો પટ્ટાવાળો છે એ એમની સાથે ગેરવર્તાવ કરતો, એ કાંઈ થોડું ચલાવી લેવાય, બરાબર. તો પણ આ જ વસ્તુ એ આ દૂષણના કારણે થતી હતી. હવે ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિ બંધુઓની તો સ્થિતિની વાતો જ શી કરવી. એટલે કહે છે કે હું આટલો બધો ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને જો મારી સાથે જ હું જે જગ્યાએ નોકરી કરું છું અને મને જો વારંવાર આ રીતે અપમાનિત થવું પડતું હોય છે, તો જે લોકો ભણેલા નથી, અભણ છે અને આર્થિક રીતે નબળા છે, પરિસ્થિતિ ખરાબ છે, ગરીબ છે, એવા નબળા જ્ઞાતિ બંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી. એને પણ આવી જ રીતે અપમાનિત કરતા હશે ને બધા, જેમની પાસે પૈસા નથી, જે ગરીબ લોકો છે, બરાબર, એ અને જે ભણી નથી શક્યા આગળ, અભણ લોકો છે, તો એમની સાથે પણ એમની સ્થિતિ કેવી હશે, દયનીય હશે ને. એટલે એ વિચારતા હતા. આ તો સામાજિક અન્યાય કહેવાય. એ પછી પોતે કહે છે કે આ તો ચલાવી લેવામાં આવશે ને, આ એક જાતનો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન ગણાય છે, માનવો એટલે કે બધા સમાન ગણાય, કોઈ ઊંચું કે કોઈ નીચું નથી, એટલે કે કોઈ ઉચ્ચ જ્ઞાતિમાં જન્મે છે, કોઈ નીચ જ્ઞાતિમાં જન્મે છે, પણ પરંતુ છે કંઈ, તો કહે છે કે માનવ તો છે ને, એ બધા માનવોને આપણે સમાન ગણવા જોઈએ. તો પછી આવું કેમ થાય છે સમાજની અંદર, શું કામ સમાજ આવું કરવા માટે કરે છે. તેમણે પછી શું કર્યું, એક મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, જો એટલો એમને વાંચન પ્રીતિનો જે શોખ હતો એમનાથી એ પોતે મોટા મોટા લેખો કે પુસ્તકો પણ લખતા હતા. એટલે અને ત્યાંથી એ અટક્યા નહીં, એમણે હવે એક પાક્ષિક શરૂ કર્યું. પછી એટલા તો તેઓ કર્મશીલ પણ બન્યા.
આગળ શું કહે છે કે 20 જુલાઈ 1924 રોજ એમણે એક બહિષ્કૃત હિતકારીણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. હવે એ સંસ્થામાં કેવા કેવા કાર્યો થતા હતા એટલે જોઈએ તો કઈ સભા શરૂ કરી, બહિષ્કૃત હિતકારીણી સભા નામની એક એમણે સંસ્થા શરૂ કરી. હવે આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. હવે એમણે પોતે આ સંસ્થા સ્થાપીને જ્યારે તો એમાં સમાજના ઉત્થાન એટલે કે સમાજ કેમ આગળ વધે એવા નવા નવા કાર્યો એ સંસ્થાની અંદર થવા લાગ્યા. આગળ જોઈએ તો કહે છે કે છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી એ સત્ય ડૉક્ટર આંબેડકર સમજી ગયા હતા. એને પોતાને ખબર પડી જ ગઈ હતી કે શિક્ષણ વગર કશું જ શક્ય નથી, એટલે એ વસ્તુને એ હકીકતને પોતે સમજી ગયા હતા. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિઓ પણ દયનીય હતી, એટલે કે અમુક જે નીચલી જ્ઞાતિની જે વાતો થતી હતી કે આમાં આપણે જોયું કે જ્ઞાતિ પ્રથાનું દૂષણ વધ્યું હતું કે નીચલી જ્ઞાતિના લોકોને કોઈ માનપાન હતું નહીં સમાજની અંદર, એમને કોઈ બોલાવતા નહીં, એમને સરખી રીતે કોઈ રાખતા નહીં, એવી જ સ્થિતિ સ્ત્રીઓની પણ હતી. ડૉક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી ગયું કે સ્ત્રીઓ માટે સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે ન પૂછો વાત. કે સ્ત્રીઓ માટે પહેલાંના સમયમાં તમે જો ઘણી વખત તમે સાંભળ્યું હશે કે સ્ત્રીઓ માટે ત્યાં એમણે શું કર્યું હતું, તો સ્ત્રીઓ માટે એટલા કાયદા છે એ નિર્મમ હતા અને આપખુદ હતા કે વાત પૂછો નહીં, સ્ત્રીઓને બહાર નહીં જવાનું, કશું વસ્તુ લેવા માટે નહીં જવાની અને માઇલો સુધી દૂર પાણી ભરવા જવાનું હતું અને કોઈ એમનું માનપાન હતું નહીં. આ બધી વસ્તુથી જોઈને બાબા સાહેબનું મન છે એ પીગળી જતું હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી અને બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહનું સમર્થન કર્યું, સ્ત્રીને પણ એનો વારસા હક મેળવવો જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. હવે સ્ત્રીઓ માટે પણ એમણે ઘણા બધા નિર્ણયો લીધા, જેમ કે બાળ લગ્ન અટકાવ્યું, વિધવાને પુનર્વિવાહનું સમર્થન, એટલે કે વિધવા થઈ ગઈ છે જે સ્ત્રીઓ જેમનો પતિ મરી ગયો છે અને બીજી વખત લગ્ન ના કરી શકે એ જે કાયદો હતો એ કાયદાનો ભંગ કર્યો અને વિધવા વિવાહનું સમર્થન કર્યું, એટલે કે વિધવા સ્ત્રીઓ જે છે એ પણ બીજી વખત લગ્ન કરી શકે છે. આવા ઘણા બધા હક એમને અપાવ્યા. પછી આગળ જોઈએ તો એ કોણ હતું આવા બધા હક અપાવનાર, એ પોતે બાબા સાહેબ જ હતા. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે, શિક્ષિત બનો અને સંગઠિત બનો, સ્વાવલંબન જ સાચી સહાય છે. એક એમણે સરસ મજાનું સૂત્ર આપ્યું આવતું આપણને કે શિક્ષિત બનો અને સંગઠિત બનો, સ્વાવલંબન જ તમારી સાચી સહાય છે, કે આપણે કોઈ ઉપર આધારિત રહેવાનું નથી, આપણે સ્વાવલંબનથી જ જીવવાનું છે. તેઓ સ્ત્રીઓને સમાજનું આભૂષણ લેખાવતા. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું. લિંગભેદનો નષ્ટ કર્યો એટલે કે પુરુષો જ સમાન હક ધરાવતા, એટલે એ લિંગ જે ભેદ હતો સમાજની અંદર કે પુરુષો પ્રધાન ગણાતા એવું નહીં. અત્યારે તમે જુઓ કે લિંગભેદ નષ્ટ થઈ ગયું છે, એટલે કે સ્ત્રીઓ અને પુરુષો એ ભારતની અંદર સમાન ગણાય છે, એટલે કે ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું છે. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનો, પોતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ અપાવ્યો. એને સ્ત્રીઓને કેટલા બધા અધિકાર અપાવ્યા બાબા સાહેબે. આ સાથે કહે છે કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓની ફીમાં પણ છૂટ અપાવી, છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી, નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી,
એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સહેવનાર પણ બાબા સાહેબ જ હતા. ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીના જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. હવે પોતે એક પ્રખર દેશભક્ત પણ હતા. હવે જ્યારે આઝાદીની જંગ શરૂ થઈ હતી એમની પણ એક આગવી ભૂમિકા રહી છે. એમાં મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું છે. બાબા સાહેબે પોતે એમની સાથે વખતો વખત મતભેદો પડ્યા છતાં પણ બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી નહોતા જંગતા. ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતા છે એવું તેઓ દૃઢપણે માનતા. વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. આ સિવાય આગળ જોઈએ તો કહે છે કે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચારપત્રો પણ ચલાવ્યા. એક મૂકનાયક જ એક પાક્ષિક શરૂ નહોતું કર્યું. પાક્ષિક એટલે કે એક જાતનું આપણે શું કહીએ, ન્યૂઝપેપર, બરાબર. એ સિવાય એમણે ઘણા બધા સમાચારપત્રો પણ છાપ્યા. કયા કયા? તો કહે છે કે બહિષ્કૃત ભારત, જનતા અને પ્રબુદ્ધ ભારત એવા ઘણા બધા સમાચારપત્રો પણ એમણે ચલાવ્યા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે. એટલે કે અંગ્રેજી પુસ્તકોની અંદર પણ પોતાએ જે વિચારતા હતા, પોતાની જે વિચારશૈલી હતી એ એમણે એમાં પણ આપી છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ એ મુખ્ય છે. આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોની બેલી અને સ્ત્રીઓના પક્ષધર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956 થયું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990 આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજ્યા. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. હવે આ પાઠની અંદર તમે જોયું કે બાબા સાહેબ આંબેડકરે કેટલા સામાજિક દૂષણોને દૂર કર્યા. સ્ત્રીઓને શિક્ષણ અપાવ્યું. સ્ત્રીઓને બરાબર અધિકાર મળે એ માટે પોતે લડ્યા. અમુક અમુક કુરિવાજોને દૂર કર્યા. બાળ લગ્નનો રિવાજ હતો, વિધવા વિવાહનું સમર્થન કર્યું. એટલે કે જે સ્ત્રીનો પતિ મરી ગયો છે એમને બીજી વાર લગ્ન નથી કરવાના, એવા જે કાયદાઓ હતા પહેલાંના એ બધા કાયદાઓને એમણે દૂર કર્યા. આપણા બંધારણનું રચના કરી એમણે, આપણા ભારતની બંધારણની રચના કરી. એટલે જ તો એ બંધારણના ઘડવૈયા તરીકે પણ પ્રસિદ્ધ થયા. એ સિવાય એમણે ઘણા બધા સમાચારપત્રો પણ પોતે ચલાવ્યા અને એમના જે વિચારો હતા એ એમણે ગુજરાતી પુસ્તકો, અમુક ગ્રંથો એ સિવાય પણ એમણે અંગ્રેજી પુસ્તકોની અંદર પણ એમણે પોતાના વિચારોને પ્રગટ કર્યા છે. આ સિવાય એમણે દેશભક્તોના દલિતો એટલે કે જે નીચલી જ્ઞાતિના વર્ણો છે એ એમને આગળ સ્થાન અપાવ્યું સમાજની અંદર, જ્ઞાતિ પ્રથાને દૂર કરી. એવા જ આપણા આ બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન કઈ તારીખે થયું? તો કે છે કે 6 ડિસેમ્બર 1956 થયું. અને એમના મહાન વિચારોથી આપણે આજે પણ એ આપણી સાથે જ છે. ભારત માતાના આવા આ સાચા રત્નને 1990 દેશે એમને કયો રત્નથી ઇલકા ઓલા કર્યા છે, નવાજ્યા છે? તો કહે છે કે મરણોત્તર ભારત રત્ન એવોર્ડ એમને મળ્યો અને એમને નવાજ્યા હતા. ભારત રત્ન અને આપણા બંધારણના ઘડવૈયાને આપણે, આ ભીમરાવ આંબેડકરને આપણે હૃદયપૂર્વક નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ અને હજી પણ આપણે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે જો એ ન હોત
તો આ બધા સમાજની અંદર જે કુરિવાજો હતા, જ્ઞાતિ પ્રથાનું દૂષણ હતું, એ હજુ પણ આપણે અહીંયા આપણા સમાજની અંદર પણ ચાલ્યું હોત. એટલે આપણે એને આભાર માનવો જોઈએ કે એના થકી જ આપણને આ બધું જ આપણને સ્ત્રીઓને પછી આગળ ઘણી બધી શિક્ષણથી માંડીને ઉચ્ચ ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત થવાનો અધિકાર માત્ર ને માત્ર આપણે કોને બક્ષીએ છીએ? આંબેડકરને. એટલે આ સરસ મજાનો પાઠ, એક સરસ એવું આપણે એના વિશેનું સમજ્યા, એમનું ટૂંકો પરિચય મેળવ્યો અને એમના જીવનની અંદર એમણે કયા કયા કાર્યો કર્યા એ આપણે આ પાઠની અંદરથી માહિતી મેળવી. ઓકે બેટા, તો અહીંયા આપણે આપણે આ પાઠને વિરામ આપીએ છીએ અને આગળ પાછા મળશું નવા પાઠ સાથે. ત્યાં સુધી બાય.